ચાર માણસ છું કે બધા સવાલોના જવાબ આપી શકું, પણ હું જે કંઈ મારી હું જે કોઈ મારા ઘરમાં મને બેઠો ને કોઈ પૂછે તો એનો શું જવાબ આપું એ રીતે તમને જવાબ આપું છું. જરૂરી નથી કે મારા જવાબો તમને એક્સેપ્ટેબલ હોય, સવાલ તમારો છે તો જવાબ મારો હોય. એક ભાઈએ લખ્યું છે કે સર, મારું લક્ષ્ય હતું કે હું મારી મમ્મીના બધા જ શોખ પૂરા કરીશ, પણ મારી મમ્મી આ દુનિયામાં હવે નથી રહી, તો હું શું કરું? શું ખરેખર મમ્મીના મૃત્યુ પછી જીવન છે ખરું? કયા ઉદ્દેશથી જીવવું? જ્યારે આ સવાલ મને એક જગ્યાએ પૂછ્યો હતો, એમને પત્ની મરી ગઈ હતી ને એમણે આવો સવાલ પૂછ્યો હતો, એક વસ્તુ ચોક્કસ કહું છું કે આ જે ઈચ્છાઓ છે ને, જે અટેચમેન્ટ નથી કહેતા આપણે, આપણે કોઈને સારું બોલીએ ને તો આશીર્વાદ આપે, ગાળો બોલીએ તો અભિશાપ આપે, એવું આપણે માનીએ છીએ ને, તો એવી એક શક્તિ હોય છે શબ્દોની. એ રીતે જ્યારે આપણે કોઈની જોડે એટેચમેન્ટ થઈ જાય ત્યારે એક શક્તિ પેદા થાય છે, અને એ એટેચમેન્ટવાળી વ્યક્તિ જતી રહે ત્યારે શક્તિ શું થાય, આ બહુ ગંભીર વિષય છે. 5 મિનિટમાં એનો જવાબ આપી શકાય નહીં, પણ એક વાત કહું છું, જો આપણી મમ્મીના સપનાઓ, આપણી મમ્મીના માટેના જે સપનાઓ અધૂરા રહી ગયા હોય, તો આપણી નજીકમાં જે કોઈ હોય એની મમ્મી હોય તો એના સપના પૂરા કરો તો એ આપણી મમ્મી સુધી પહોંચે છે. આટલું હું ચોક્કસ માનું છું. મને મારા મા બાપ બચપણમાં ગુજરી ગયા હોય, મેં મા બાપ ના જોયા હોય, તો મારે કોને પગે લાગવું? તો મારી પત્નીના મા બાપને, અથવા મારો કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય એના મા બાપને હું બેસ્ટ મા બાપ, અથવા મારા જીવનમાં જેણે મને એક ટકો પર કંઈક શીખવાડ્યું તો એવા લોકોને હું પગે પડું તો એ પણ મારા મા બાપ સુધી પહોંચે છે, એવું મારું વ્યક્તિગત માનવું છે. Why? People are measuring their efforts as equal to money. In other side, that's truth. But even at learning stage, people matters only money. What is the way to change their attitude? People saying ready to be work in designation as work, but money matters clearly. All that money doesn't matter always. મને સમજ નથી પડી આ શું કહેવા માંગે છે, મારું અંગ્રેજી એટલું સારું નથી. પૈસાના પ્રમાણમાં કામ કરવું, અથવા તો પૈસા મળે છે એટલે લોકો જેટલા પૈસા મળે એટલું જ જોવે છે ને એટલું જ કરે છે, તો આવા લોકોને જેટલું કામ કરે એટલું જ મળે છે, ભગવાન જોશે કે નહીં જોડે એ વાત નથી કહેતો, પણ હું ચોક્કસ માનું છું, જેમ ગુરુત્વાકર્ષણનું બળ છે, ઓક્સિજનનું બળ છે, આશીર્વાદ હોય છે સારા લોકોને મા બાપને પગે, એવી રીતે તમે જ્યારે મની 25,000માં 25,000નું કામ કરશો તે 25,000ની જ પ્રગતિ થાય, 25,000માં 50,000નું કરો તો 25,000નું ભગવાનના ત્યાં જમા થાય છે, અને 10 વર્ષે 30 વર્ષે ગમે ત્યારે તમારું પણ સીધું સીધું 72 થાય છે ને થાય છે, એના 100 દાખલાઓ હું તમને આપી શકું. એટલે પગાર કરતા કામ હંમેશા વધારે કરવું જો ખરેખર જીવનમાં પ્રગતિ કરવી હોય તો. વોટ વોઝ ટર્નિંગ પોઈન્ટ ઓફ યોર લાઈફ વિચ કન્વર્ટેડ યુ ઇન સક્સેસફુલ પર્સન? વિચ થિંગ્સ ઇન્સ્પાયર્ડ યુ ટુ બી પોઝિટિવ પર્સન? સાહેબ, 10 લાખ રૂપિયાનો છે ને ડાઇનિંગ ટેબલ આવે, પણ 10 લાખમાં ભૂખ ના આવે. 25 લાખ રૂપિયાનું પલંગ આવે, બેડરૂમ બને, પણ 25 લાખમાં ઊંઘ ના આવે. આ ભાઈએ મને કદાચ એવું પૂછ્યું છે કે તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ શું છે. ટર્નિંગ પોઈન્ટ એક જ છે કે જે દિવસે મેં નક્કી કર્યું કે હું જે કરીશ તે બેસ્ટ કરીશ, આ મારી જીવનનો. અને એ મેં ક્યારે નક્કી કર્યું? જ્યારે મહેન્દ્રભાઈની ઓફિસ ગયો, એ પહેલાં હું ડાયમંડનું કામ, ત્યારે પણ એ ભાઈનું નામ પણ મહેન્દ્રભાઈ હતું, મહેન્દ્ર બ્રધર્સ કરીને લોકો હતા. આવા 5-1 લોકોની ઓફિસમાં ગયો ને એ લોકોની જે લાઈફસ્ટાઈલ, ટિફિન જમતા, હું બધું ઓબ્ઝર્વ કરું, એ લોકોનું પર્સ, એ લોકો ગાડીમાં બેસે, એમની વસ્તુ કેવી રીતે મૂકે, એમના શૂઝ કેવા પહેરે, એમનો બેલ્ટ કેવો, એમનું પેન કેવું, એમનું ઘડિયાળ, આ બધું હું ઓબ્ઝર્વ કરતો. મને એમ થયું કે યસ, મારા અંકલ છે, શિરીષ અંકલ છે, એડવોકેટ છે, અપ ટુ ડેટ, એમની વકીલ પર એમની ફાઇલમાં એક કાગળિયું બહાર ના હોય, બધું જ બેસ્ટ. એટલે જ્યારે મેં ડાયમંડના ધંધામાંથી, હું જ્યારે વેઇટરનું કામ કરતો, સુરેશભાઈની ઓળખાણમાં આવ્યો, અને એ પછી હું જેટલા લોકોની ઓળખાણમાં, એટલે ટર્નિંગ પોઈન્ટ પર્ટિક્યુલર કોઈ પોઈન્ટ નથી, પણ હું જેટલા લોકોને મળતો ગયો, મેં એક નક્કી કર્યું કે હું મારી જિંદગીને ગઈકાલ કરતાં આજે બેસ્ટ બનાવીશ, અને હું ટીલ ડેટ એ કરી રહ્યો છું. હજુ બી હું શોધું છું કે બેસ્ટ લોકોને મળું અને હજુ બેસ્ટ લેવલ પર પહોંચું. એટલે ટર્નિંગ પોઈન્ટ એ છે કે તમે નક્કી કરો, મેં નક્કી કર્યું હતું કે હું આજથી બેસ્ટ કરીશ, તમારો પણ ટર્નિંગ પોઈન્ટ 1000% આવશે જ. અને વિચ થિંગ ઇન્સ્પાયર યુ ટુ બી એ પોઝિટિવ પર્સન? એક જ ચીજ, મારી મધર છે, હું મારી પાછળ મારી મધરનું નામ બોલું છું, સંજય મહેનાબેન રાવલ. મારા મધર બહુ અભણ છે, પણ મારા ફાધર, હું ભણતો હતો ને ગુજરી ગયા, એટલે બિફોર માય મેરેજ હી વોઝ ડાઈડ. પણ મારી મધરે આજે 20 વર્ષ હું, અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, મારો ભાઈ ગુજરી ગયો, પણ મારા ભાભી, એમની 2 દીકરીઓ મારી, અમે જોઈન્ટમાં રહીએ છીએ.
મારી મધર એક એવી વ્યક્તિ છે કે જેણે મને કોઈ બી ચીજ, હું રાત્રે બેસું ને બધા સુધી હું મારી મધર જાગતા, હું મારી મધરને પૂછ્યું, મેં તો ભાઈ આનું હું મારી મધરને ભાઈ કહું છું, અમે ગામડાના માણસો એટલે મધર બધર શબ્દ નથી આવતો, મમ્મી કેવું, મેં તો ભાઈ કેમ, મન કે જો ભાઈ આમાં આવું છે, જો ભાઈ આમાં, એટલે મારી મધર એક એવી વ્યક્તિ મારા જીવનમાં નીકળી કે આજે હું જે કંઈ બોલું છું ને કદાચ 70% મારી મધરે કીધેલા શબ્દો હું બોલું છું, એટલે માય મધર ઇઝ માય ઇન્સ્પિરેશન એન્ડ ફોર મી હી ઇઝ અ મોસ્ટ પોઝિટિવ પર્સન ઇન માય લાઈફ. Is it right way to selection of employee in company by interviews? No. હવે એ બહુ લાંબો વિષય છે, કેમ કે તમારે એક પ્રોસેસ તો ફોલો કરવી પડે, પણ હું તમને જાહેરમાં એક વાત કહું કે મારી સ્કૂલ કોલેજમાં લગભગ 700 લોકોનો ઇન્ટરવ્યૂ લેવાના છે મારે, પણ હું કોઈની પણ માર્કશીટ નથી જોવાનો, મારા પોતાના એક ક્વેશ્ચન પેપર છે એના તમારે જવાબ આપવાના, તમે એક ચોપડી ભણ્યા કે અભણો 54 વર્ષના, ઉંમર બી મેટર નથી કરતી, અને મારા સવાલોના જવાબો મારી રીતે મને મળશે તો યુ આર એલિજિબલ ફોર માય સ્કૂલ એન્ડ યુનિવર્સિટી, યુ વિલ ગેટ 1 લાખ રૂપિયા મિનિમમ સેલરી. પણ મહેન્દ્રભાઈ જેવા અને આ ફાર્માસ્યુટિકલ કંપનીમાં ઇન્ટરવ્યૂ એટલે લેવા પડે કે હાલા એમએસસી કરેલા લોકોને એમએલમાં ખબર નથી પડતી, એને પીપેટ અને મારે કંઈ કહેવું નથી કે હું બીએસસી ભણ્યો છું, આઈ એમ બીએસસી ફર્સ્ટ ક્લાસ સ્ટુડન્ટ વિથ કેમિસ્ટ્રી. એટલે તમે જો બિઝનેસ કરો 50,000 કમાઈ શકો, પણ આપણે ખબર છે કે આપણે પિત્તળ જઈએ કોઈ કરીએ એમ નથી, એટલે 25,000 બરાબર છે. હું કોઈ ખરાબ અર્થમાં નથી કહેતો, ઇન ધ સેન્સ કે હું મહેનત કરી શકું એમ નથી, એટલે જે મહેનત કરી શકે એ જોબ કરવું એ ખરાબ વાત નથી, પણ આપણને ખબર છે કે અહીંયા બેઠા બેઠા મળે ને પહેલાંમાં તો ખાલી મથવું પડશે, એટલે આપણે સેફર સાઈડ જઈએ, પણ જો ચાન્સ લીધો તો 50,000 બી કમાઈ શકો એવા તમે છો, એ વાત ચોક્કસ છે. એટલે એ તમારે નક્કી કરવું પડશે. સાચી વાત છે કે જે કરીએ તે બેસ્ટ કરીએ, પણ આપણા એ બેસ્ટ કામમાં આપણા પોતાને કે દુનિયા સાથ ના આપે તો તેલ લેવા જાય. આપણે છે ને બધું બીજા ઉપર ઢોળીએ, બીજા એમ કહે કે આ સાથ નથી આપતા, આપણે બેસ્ટ કરવાનું, એ સાથ આપે કે ના આપે એનો પ્રશ્ન છે, મારે બેસ્ટ કરવું. આ એક બહુ લાંબો વિષય છે, 5 મિનિટમાં હું એનો જવાબ આપી શકું એમ નથી, પણ એક જ વાત, દુનિયાની ચિંતા કરશો નહીં, લોકોની ચિંતા કરશો નહીં, લોકો શું કહેશે એની ચિંતા કરશો નહીં, પોતાના રસ્તા બનાવો, પોતાના રસ્તા પર પોતાના નિયમોથી ચાલો, એક વાર દુનિયા હસશે, તમને ઉખાડી પાડશે, તમારી પર ધુતકારશે, પણ એન્ડ ઓફ ધ ડે એ તમારો સ્વીકાર કરશે. એટલે આ વાત બહુ મહત્વની વાત છે સાહેબ. ટેલેન્ટને બહાર લાવવા શું કરવું, મને એકલા મળવા આવજો, હે ને, થઈ જશે. મારી સ્કૂલ યુનિવર્સિટીઓ એટલે જ બનાવું છું કે 65 કરોડ યુવાનો છે, 64 કરોડ 900 લોકો જોડે દિશા જ નથી. મારે હાર્મોનિયમ, તમારામાંથી કોઈને હાર્મોનિયમ શીખવું છે કોઈ સંસ્થા કે 3 વર્ષમાં તમને વિશારદ બનાવે? તમે કહો મારે ડાન્સ શીખવો, રેમો જેવા કોઈ છે ક્લાસ કે તમને આ બધું શીખવાડે? સાહેબ ટેલેન્ટ, એટલે જ હું કહું છું કે વોટ ઇઝ એડ્યુકેશન, ટુ એડ્યુકેટ, ભીતરની શક્તિને બહાર લાવે, દેટ ઇઝ કોલ એડ્યુકેશન. એવું થતું નથી, અને એટલે બધાની ટેલેન્ટ અંદર પડી જાય. સાહેબ તમને કહું આ પોડિયમ અહીંયા કેમ રાખે છે ખબર છે? પગ ના ધ્રુજે દેખાય એટલે, આનો બીજો કોઈ અર્થ નથી, પણ પેલા પગ ધ્રુજે દેખાય નહીં એટલે આ બરોબર છે. અચ્છા પેન્ટ હરખું ના પહેર્યું હોય તો ચાલે, હે ને, પટ્ટો બટ્ટો ઘસાઈ ગયો હોય તો દેખાય નહીં એમ. સાહેબ તમને એક વાત કહું, તમારામાંથી કોઈ પણ માણસને હું 1 કલાકમાં સ્ટેજ ઉપર આ પોડિયમ વગર બોલતા કરી દઉં, ચેલેન્જ મારી ના શું થાય, ચેલેન્જ માં તમે કોણ, મારા પગ ધ્રુજે છે, ટોયલેટમાં નહીં બોલી શકતો, અહીં બોલતા કર દો, બેસ્ટ, તમે બેસ્ટ છો એ તમને અહેસાસ કરાવી દઉં ને બોસ, મંગલ પર જઈને બોલી શકો. આ આ તમારો કોન્ફિડન્સ લેવલ નથી આવતો, અને એ બહુ અઘરો વિષય છે, એટલે એ વિષય કઈ. યસ સર, મારે 3 વર્ષનો દીકરો છે, તમે કીધું કે કોઈ પ્રોડક્ટની ડિલિવરી થાય પછી તેને સમજાવવા માટેની સિસ્ટમ હોય, મારા દીકરાની ડિલિવરી થઈ, હવે તેને દુનિયામાં જીવવા માટે સિસ્ટમ સમજાવવા માટે સમાજ અને સ્કૂલ છે, તો બંને ખરાબ છે, તો હવે બીજી એને બેસ્ટ કરવા, બેસ્ટ જીવવા માટે શું કરવું? અમેરિકાનો એક છોકરો ઘરે રડતો રડતો આવ્યો, સત્ય ઘટના. એણે એની માને એક ચિઠ્ઠી આપી બંધ હતી કે મમ્મી મને સ્કૂલમાંથી કાઢી મૂક્યો. મેં ચિઠ્ઠી વાંચી, દડ 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 રડવા મળી,
એના છોકરાને હગ કર્યું. છોકરો કે મમ્મી શું લખ્યું છે? કે બેટા અમે એવું લખ્યું છે કે તમારો છોકરો અમારી સ્કૂલનો એટલો હોશિયાર છોકરો છે કે અમારી સ્કૂલના શિક્ષકો આને ભણાવી શકે એમ નથી, અને આનું લેવલ જ એવું છે એટલે તમે એને બીજે ભણાવો, અમારે ત્યાં મોકલશો નહીં. છોકરો કે અરે મમ્મી તો એમાં શું થઈ ગયું? એને હગ કર્યું. એ દીકરી એ મા અને દીકરા વચ્ચે સંવાદ થયો, બહુ લાંબી વાત છે. એ માએ એ છોકરાને કદી સ્કૂલમાં મોકલ્યો નહીં. અને વર્ષો પછી તમે જ્યાં બલ્બ શોધો છો ને, કોને શોધ્યા? એડિસન. એ વૈજ્ઞાનિક એડિસન બન્યો. એડિસનની જ્યારે મા મળી ગઈ ને એના ઘરે ગઈ, એ ભાઈ એના ઘરે ગયો, તેની મા તો ગુજરી ગઈ હતી, તો બધું સામાન જોયું ને ઘરમાં શું છે, પૈસા કેટલા, તો પેલો કાગળ એના હાથમાં આવ્યો જેને સ્કૂલમાંથી આપ્યો હતો. એને કાગળ વાંચ્યો ને તો કાગળમાં શું લખ્યું હતું ખબર છે? તમારો છોકરો અમારી સ્કૂલનો એક નંબરનો ડબ્બો છે, અને આવા છોકરાઓ માટે અમારી સ્કૂલમાં કોઈ જગ્યા નથી. આ એક સ્કૂલનું સર્ટિફિકેટ અને એડિસન એક માનું સર્ટિફિકેટ. ઘરે તૈયાર કરો. સાહેબ હવે તો તમને કહું, છોકરાઓને સ્કૂલમાં મોકલવાની જરૂર નથી, ઓપન સ્કૂલિંગ થઈ ગયું, 10મા 12માની ડાયરેક્ટ પરીક્ષા ઘરે બેઠી આપી શકાય. અને હવે કેટલાય મા બાપો છોકરાઓને સ્કૂલ મોકલતા જ નહીં. ના ના, સ્કૂલ તો જવું પડે ને, કેમ અમે જ્ઞાન તું કયો બચે. છોકરા છોકરી સ્કૂલમાં જાય ને કોઈને પ્રેમ થઈ જાય ને છોકરો ઘેર આવીને કે પપ્પા છોકરી હિંમતથી કહી દે, બાપાને સંજય બી કીધું આજ કહી દો, પપ્પા મને એક છોકરો ગમે છે, તમને આના માટે સ્કૂલમાં મોકલ્યા છે. એટલે તમે કોઈ ના કર્યું અમારે નહીં કરવાનું. આખું જુદું ચાલે. સાહેબ મા બાપ છે ને છોકરા માટે રોલ મોડલ હોવા જોઈએ, પણ મા બાપમાં જ પાણી નથી. હું શું કરું અહીંયા? ઘરે ભણાવો. છોકરાને જે વિષયમાં રસ છે એના સ્પેશિયલ શિક્ષકો રાખો. 10મા ધોરણ સુધી છોકરાને જે ગમે કરાવો ને સાહેબ, એવી પિસ્તોલ તૈયાર થાય ને કે ગમે ત્યાં નોટ ચાલે, બોસ ડોલર જ બને, અને અહીંયા 500ની છાપેલી ગમે ત્યારે બદલાઈ જાય. નક્કી કરી લો શું કરવું છે. હાઉ ટુ ઓવરકમ ફ્રોમ એટેચમેન્ટ. ઓ આ લોચાવાળો કેસ છે. સાહેબ એક વાત કહું, જાહેરમાં પોતાની જાતને જ સાલો એટલો પ્રેમ કરવાનો ને કે કોઈના પ્રેમની જરૂર જ ના પડે. બોસ આ પાવર આવી જાય ને, બીજો કોઈ રસ્તો નથી. બોસ લિંકનવાળાએ ગોલી નથી બનાવી, ગળાવ તો એટેચમેન્ટ જતું રહે. એક ભાઈએ જોરદાર લખી છે, તમે યાર બહુ બોલો છો તો થોડું એવું બોલો કે નાના બાળકો કંટાળે છે તો થોડું કોમેડી કરો ને. લાયા ભાઈઓ સાલા, એક તો મફતમાં બોલવાનું. ઘણી વાર કોઈ તકલીફમાં હોય એમાં દિમાગ શું કહે છે ને દિલ શું કહે છે એ જાણી નથી શકાતો, એમાં શું કરવું? બિલકુલ જાણી શકાય છે, પ્રેક્ટિસની જરૂર છે. તમે કોઈ પણ વસ્તુને રિએક્ટ કરો ત્યારે અહીંથી બી અવાજ આવે ને અહીંથી બી આવે છે, એટલે એ તમે શાંતિથી જુઓ. એ હું ના કહી શકું, એ તમે જ કહી શકો કે કોનું, અને અવાજ આવે જ છે ને, આપણને ખબર પડે જ છે. સાયકલ શીખવાની જરૂર છે આમાં. એક તો ઇંગ્લિશમાં લખે ને લોચો આપણે. ના ના ભાઈ, ઇંગ્લિશ માતૃભાષાની શું તાકાત છે તમારે જોવી. મને ટેડેક્સ વિશે સાંભળ્યું છે, ટેડ ટોક વિશે. મને ટેડેક્સમાંથી ઇન્વિટેશન મળ્યું કે સંજય ભાઈ ટેડેક્સમાં તમે આવો, તો અમારી ટીમ છે અફઝા અને કિંજલ ને મારી બધી ટીમ બેઠી, ખુશ થઈ ગયા કે સાહેબ તમે ટેડેક્સમાં. મેં કીધું થાય છે બામણનો, પણ કે ઇંગ્લિશમાં. મેં કીધું આપણે ઇંગ્લિશ એમાં શું છો ને, એને સમજ ના પડે આપણે બોલશું. પછી સાલું રાત્રે મેં ટીવી પર બધું નેટ પર જોયું તો કોઈ ચાઇનીઝમાં બોલે ને કોઈ રશિયનમાં બોલે ને કોઈ ફ્રેન્ચમાં બોલે. મેં કીધું હાલા આ તો બધા કોઈ ઇંગ્લિશમાં બોલતા જ નહીં, તો આપણે શું ને ઇંગ્લિશમાં બોલે. મેં કીધું આપણે પહેલે કીધું, અમારે કીધું તો એને કહી દે સાહેબ ગુજરાતીમાં બોલશે. લોકો સાહેબ ટેડેક્સમાં ના ચાલે. મેં કીધું ના ચાલે તુંય નહીં ચાલે, તો ઓટી પડી કેન્સલ, કે તમે નહીં ચાલો. તમારી ટીમ તો નારાજ થઈ ગઈ, સાહેબ તમે કેટલો મોટો ચાન્સ છોડ્યો. અરે મેં કીધું ગુજરાતી ગુજરાતી, અને બાપુ બોલ્યા એટલે બોલ્યા, રિવર્સ ગયો થોડો પડે. પછી સાહેબ અઠવાડિયા પછી ટેડેક્સ વાળાનો ફોન આવ્યો કે ગુજરાતીમાં બી ચાલશે. આપણે હાલા ગુજરાતી હિન્દી ઇંગ્લિશમાં તો કેટલાય બોલવાના, ગુજરાતી દેશીમાં મારા જેવી ઓછી નોટો હશે. એટલે આ ઇંગ્લિશનો એક સવાલ છે, થોડો અઘરો છે. હું થોડું શાંતિથી પહોંચીને કહું. હો ભાઈ શું રનિંગમાં લખ્યું છે બધું, ચોથી પાંચમી લખ્યું છે.
What about patients after doing the best? What about others who are not doing the best? It came, એવું બધું કોઈ અઘરું અઘરું પૂછ્યું. ઇંગ્લિશ વાળાને પછી આલુ જવાબ દે. પણ જે નથી કરતા એના માટે, હા, એટલે એવું છે કે સોનું ઓછું છે ને તાંબુ પિત્તળ વધારે છે, પણ વેલ્યુ તો સોનાની જ છે, હે ને? એટલે જે બેસ્ટ કરે છે ને એની વેલ્યુ હંમેશા થાય છે. ડોન્ટ થિંક અબાઉટ અધર્સ, થિંક અબાઉટ યોર સેલ્ફ, ફરગેટ ઇટ અધર્સ, દેટ્સ ઓલ. હાઉ ટુ સ્ટે મોટિવેટેડ ડેઇલી? કોઈ રસ્તો નથી ભાઈ, એક જ રસ્તો છે, જે કરો તે. એટલે રાત્રે ઊંઘો ને, મેં જોબ મસ્ત કરી, હું જમ્યો મસ્ત, નાયો મસ્ત, કપડાં સરસ પહેર્યા, પ્રેમ મસ્ત કર્યો, પાન મસ્ત ખાધું, બરફ ગોળો મસ્ત ખાધો, બધું બેસ્ટ કર્યું. અને આ કરો એટલે તમે મોટિવેટ કરીએ, તમને પછી મજા આવી જાય કે બાપુ બીજું કંઈ અંતિ સારું હું કરી શકું એમ જ નથી. એટલે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ, આ પાવર આવી જાય તમારા, દેટ્સ ઓલ. મારી ઉંમર 70 વર્ષની છે, મારા 60% વાળ ધોળા થઈ ગયા છે અને લોકો મને વારંવાર સલાહ આપતા રહે છે અને મને સલાહ જરાય ગમતી નથી. એ લોકો મને ડરાય ડરાય કરે છે કે આગળ જતાં તારું શું થશે. મારે એમને એક બેસ્ટ જવાબ આપવો તો શું કરું? જે મળે ને એને એક લાફો ખેંચી દેવાનો, એટલે કોઈ તને બીજી વાર કહેશે નહીં. અને કહેવાનું કે તારા, તું તારું ધ્યાન રાખ, મારી ચિંતા કરવાનો ઉપર બેઠો છે. પૂજા કરવી જોઈએ કે નહીં? કદી નહીં કરવી જોઈએ. જો તમે તમારી જોબ 100% કરતા હોય તો પૂજા કરવાની સાહેબ કોઈ જરૂર નથી. વેન યુ આર ડુઈંગ યોર ડ્યુટી 100%, એટલે એ પતિ તરીકેની ડ્યુટી હોય, દીકરા તરીકેની હોય, મારી માસ, હું મારું બધું જ કામ જો બેસ્ટ કરું ને તો ભગવાન કહે કે ભગવાન જેવું કશું છે નહીં. ભગવાન એટલે જ તમે જે કરો તે બેસ્ટ કરો. હા, તમે કોઈ શંકર ભગવાન, કોઈ મહાદેવ, કોઈ ગણપતિ, આ રસ્તા છે ત્યાં જવાના, એનાથી પણ એ એક સિમ્બોલ છે, એનાથી પહોંચવાનું છે ત્યાં. પણ જો તમે તમારી ડ્યુટી બેસ્ટ કરો છો, હું નથી માનતો સાહેબ, એઝ અ પર્સનલ, ધીસ ઇઝ માય ઓપિનિયન, કે કોઈ પૂજા અર્ચનાની કોઈ જરૂર. હા, પૂજાથી આપણે કોન્ફિડન્સ આવે છે કે યસ, હું ભગવાન સામે બેઠો છું, આંખો બંધ કરીને પ્રાર્થના નહીં કરવાની, ખુલ્લી રાખીને કરવાની. સમજી ગયા ને? મંદિર જવું જોઈએ કે નહીં? આપણી ઓફિસ પર ટાઈમસર જઈને આવીએ ને તો મંદિર જવાની કોઈ જરૂર નથી. આ ટચવુડ કહું છું.